વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવેલી મેડિકલ શોપમાં મળસ્કે ભડકે બળી હોવાની ઘટના પણ સામે આવી હતી. ઘટનાને પગલે તાત્કાલિક ફાયરના લાશ્કરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને શટર કાપીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. અગાઉ પણ જાહેરમાર્ગ પર આવેલી મેડિકલ શોપમાં આગ લાગવાની ઘટના સામે આવી ચૂકી છે, જેમાં પણ સંચાલકને મસમોટું નુકસાન પહોંચ્યું હતું. એ રોય નામની જૂની અને જાણીતી મેડિકલ શોપમાં આગ લાગવાની ઘટના બની હતી. વીજ કંપનીના કર્મચારીએ મેડિકલ શોપનો વીજ પુરવઠો બંધ કરી દીધો હતો, તો બીજી તરફ ફાયરના લાશ્કરોએ મેડિકલ શોપમાં લાગેલી આગ ઓલવતા હતા તેને અન્યત્ર ફેલાતી અટકાવવા માટેના પ્રયત્નો તેજ કરી દીધા હતા. આગની જ્વાળાએ વિકરાળ હોવાથી આસપાસમાં તેની લપેટમાં કોઈ આવી જાય તેવી શક્યતાઓ પ્રબળ હતી અને એવામાં ઉપરના ભાગે બે લોકો ફસાયા હોવાની ફાયર બ્રિગેડને જાણ થઈ હતી, જેથી લાશ્કરોએ બંનેને રેસ્ક્યુ કર્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ ઘટનાના પગલે આસપાસની દુકાનોના માલિકો પણ દોડી આવ્યા હતા. ફાયરના લાશ્કરોએ બહારથી આગને શાંત કર્યા બાદ દુકાનનું શટર તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આગની ઘટનામાં વ્યાપારીને મોટું નુકસાન પહોંચ્યું હોવાનું પણ જણાવી રહ્યા છે. આગ પર કાબૂ મેળવી લીધા બાદ તેનું કારણ અને નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવનાર હોવાનું સૂત્રોએ આ ઘરમાં જણાવ્યું હતું. આપણે દુકાન બંધ કરી હતી અને ખબર નહીં કઈ રીતે અંદરથી ફરી લાગી આગ, એટલે હવે ફાયર બ્રિગેડ વાળા જે રીતે કારણ આપે એ રીતે જોઈએ છે. 15 અમારો ઓલમોસ્ટ 1 કરોડનો માલ હતો, સ્ટોક હતો. ખબર નહીં હવે શું કારણ છે, અગાઉમાં બાજુમાં આગ લાગી હતી એ હવે ખબર નહીં. ફાયર બ્રિગેડ વાળા જાણે, અમે 12:30 દુકાન હજુ તો બંધ કરીને 1 વાગે અમારા માણસ ઉપર ઊંઘે છે, એને જણાવ્યું કે ભાઈ આવી રીતે ફરીથી ધુમાડ આવે છે, ફાયર બ્રિગેડ વાળાને બોલાવ્યા છે. એટલે એ લોકો એ માણસ ક્યાં છે અત્યારે, કારણ કે ફાયર લાશ્કર હોય શટર તોડીને અત્યારે આગને કાબૂમાં લીધી છે, તો માણસ કેવી રીતે બહાર આવ્યો? માણસ ઉપર રહેતો હતો અને એનો રસ્તો અલગ છે પાછળથી જવાનો. જે માણસે તાળું બંધ કરીને એના પોતાના ઘરે ગયો હતો, હવે એ માણસે તરત બોલાવ્યો ત્યાં સુધી અમને શટર તોડી દીધેલું. પાછળનું ચાવી અમે જ આપી છે. ફાયર સેફ્ટીના સાધનો કે NOC છે? આનું કોઈ ચોક્કસ કારણ તો ખબર નથી પડી, પણ ક્યાંક ફરી શોર્ટ સર્કિટ થઈને આગ લાગી હોય એવું માનવું છે. આ બીજી વાર લાગી છે? હા, લગભગ 2-2.5 મહિના પહેલા લાગી છે. તમારા માલ સામાન કોઈ નુકસાન નથી? ના, અમારી બાજુમાં અત્યારે તો સેફ છે. કેવી રીતે જાણ થઈ તમારું? પાડોશી કહેવા આવ્યા હતા ઘરે. તો શું કહેવા માગશો તંત્રને? કે કહેવા માગશો કે જે પ્રમાણે કામગીરી કરવામાં આવી તેના માટે? નહીં, તંત્ર ધ્યાન આપે અને આગળ જે પગલાં લેવાના હોય એ પ્રમાણે લઈને. વિસ્તારમાં એરોય કેમિસ્ટ કરીને એક દુકાન છે, તેમાં આગનો બનાવ બનેલો હતો અને વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી અત્યારે પૂર્ણ કરેલ છે. કઈ કઈ ટીમ કામે લાગી હતી? દાંડિયા બજારની એકલી ટીમ અત્યારે કામે લાગેલી હતી અને 4 વાહનો અને 20 જેટલા ફાયરમેન કામે લાગ્યા હતા. 4 થી વધુ બંબા બોલાવવામાં આવ્યા. હા, પાણીની જરૂરિયાત હોય જેથી બોલાવીને કામગીરી પૂર્ણ કરેલ છે. કેટલી જહેમત કરવી પડી? 2.5 થી 45 મિનિટનો સમય લાગ્યો છે, પણ આગ અત્યારે સંપૂર્ણ કાબૂમાં છે. આગનું કારણ શું હતું? આગનું કારણ હજુ પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું નથી, એ તપાસની વાત. ના, 2 માણસોને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા છે. હિરોઇન કંપની ટાવર સામે વડોદરા શહેરને દવાઓમાં વર્ષોથી સેવા આપે છે. એ સ્ટોરના ઓનર ડાભાઈ પટેલ, મારા અંદાજ પ્રમાણે 1 પિસ્તાલની આસપાસ આગ લાગેલ છે. આગનું કોઈ કારણ જાણવા મળેલ નથી અને ફાયર બ્રિગેડને બધાએ 1:15-1:20ની આસપાસ આગને કાબૂમાં લઈ અને બુઝાવી નાખ્યું. આમ અમારે અંદાજે 1 કરોડ રૂપિયાનો સ્ટોક હોય અને 50-1 લાખનું ફર્નિચર હોય અંદાજે. આ ફાયર સેફ્ટીના બધા સાધનો મૂકેલા, એલાર્મ મૂકેલા, સ્પીકર મૂકેલા, એટલે જે ફાયર સેફ્ટીની જે જરૂરિયાત છે બધી પૂરી કરેલી હમણાં જ, રિસન્ટલી 2 મહિના પહેલાં જ. માણસો પણ ઉપર હતા? ના, એ તો જુદી પ્રિમાઇસીસ છે.